जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGS ऑनलाइन एजुकेशन में हूँ संजय रावल आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 6 में गणित विषय की अंदर आप चेप्टर नंबर 7 अपूर्णांक संख्याओं शीखी रहा छे। एम आप गया लेक्चर्स की अंदर स्वाध्याय 7.1 जैसे एना 1 થી 5 प्रश्नों से जो गया, आज आप 6 થી 11 प्रश्न है ये जोए। आर्या अभिमन्यु विवेक ए भोजनना भाग पाड़े छे। आर्या जे छे ए बे सैंडविच लई आवे छे, एक शाकभाजीनी अने बीजी जामनी बनेली। बीजा बे छोकराओ तेमनुं भोजन भूली गया, बे छोकराओ जे छे तेमनुं भोजन जे छे भूली गया। ए रीते आर्या तेनी सैंडविच आपवा माटे तैयार थाय छे। हवे आर्या जे छे ए बीजा तेना बे मित्रों जे छे भोजन भूली गया छे, एने भोजन आपवा माटे तैयार थाय छे के जेथी दरेक छोकरा ने समान सैंडविच नो भाग आवे। तो आपणे सैंडविच केटली छे, बे सैंडविच छे, एक शाकभाजीनी छे अने बीजी जामनी छे। हवे आ बे सैंडविचना आपणे भाग जे छे पाड़वाना छे, अने ए बे सैंडविचना भाग आपणे त्रण छोकराओने सरखे भागे वेचवाना छे। तो आपणे जे सैंडविच जे छे ए सैंडविच एक जामनी सैंडविच छे अने बीजी सैंडविच जे छे ए शाकभाजीनी सैंडविच छे। बराबर, तो आ सैंडविच जे छे ए जामनी सैंडविच ना त्रण सरखा भाग पाड़वाना छे, ત્રણ સરખા ભાગ પડવાના। તો એ દરેક ભાગને આપણે શું કહીશું, એક તૃતીયાંશ, એક તૃતીયાંશ અને એક તૃતીયાંશ। ત્યાર પછી શાકભાજીની સેન્ડવિચ છે એને પણ એ જ રીતે ત્રણ ભાગ જે છે એમાં વહેંચીશું, એને પણ આપણે કહીશું એક તૃતીયાંશ, એક તૃતીયાંશ અને એક તૃતીયાંશ। હવે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચી શકે, વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખ્યાલ છે કે દરેક સેન્ડવિચ બે જે છે, જામની સેન્ડવિચ અને શાકભાજીની સેન્ડવિચ, એના સરખા ત્રણ ભાગ કરશે, કારણ કે આર્યા અભિમન્યુ અને વિવેક ત્રણ મિત્રો જે છે, આર્યા અભિમન્યુ અને વિવેક। હવે અભિમન્યુ અને વિવેક જે છે એની ભોજન જે છે ભૂલી ગયા છે, માટે આર્યા જે છે એની સેન્ડવિચના આ રીતે ત્રણ ભાગ કરશે, દરેક છોકરાને સમાન ભાગ મળશે। તો એ સમાન ભાગ કયો મળશે, તો કે એક તૃતીયાંશ જે છે એ જામની સેન્ડવિચનો, કઈ જામની સેન્ડવિચ, અને એક તૃતીયાંશ ભાગ જે છે એ શાકભાજીની સેન્ડવિચ। તો આ એક તૃતીયાંશ ભાગ શાકભાજી અને એક તૃતીયાંશ ભાગ જામની, તો આ જે છે એ એક તૃતીયાંશ પ્લસ એક તૃતીયાંશ, એક તૃતીયાંશ પ્લસ એક તૃતીયાંશ, એટલે કે એક ને એક બે તૃતીયાંશ ભાગ જે છે એ એક સમાન ભાગ દરેક જે છે એને મળશે, એક તૃતીયાંશ ભાગ। હવે દરેક છોકરાને એક સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે, તો એક સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે, તો કે એક સેન્ડવિચનો એક તૃતીયાંશમો ભાગ મળશે, કારણ કે એક સેન્ડવિચના ત્રણ સરખા ભાગ જે છે આપણે કરવાના છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 7મો। એ 7મા પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે કંચન કપડાને ડાય કરે છે, કપડા જે છે એને શું કરે છે, ડાય ક્લિનિંગ। 30 કપડાને ડાય કરે છે અને 20 કપડાને ડાય કરી લીધી છે, કરી લીધી હતી, તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી? તો અહીંયા આપણને કુલ કપડાં કેટલા છે, 30 છે, એમાંથી 20 કપડાંને ડાય કરી હતી, એટલે કે 20 કપડાંની ડાય પૂર્ણ કરેલી છે। તો અહીંયા આપણે ડાય કરી લીધેલા કપડાં બરાબર કેટલા છે, 20, અને કુલ કેટલા કપડાં છે, કુલ ડાય કરવાના કપડાં બરાબર 30 છે।
तो आ केटलामा भागना कपड़ा ने डाई करी तो आ मींडू मींडू उड़ाड़ी दे तो बे तृतीयांश भागना कपड़ा ने भागना कपड़ा ने डाई जे छे करी बे तृतीयांश भागना कपड़ा ने डाई करी कारण के टोटल जे छे 30 जे छे कपड़ा हता एमांथी 20 कपड़ा ने जे छे એ ડાય થઈ ગઈ હતી માટે એને બે તૃતીયાંશ ભાગના કપડાના જે છે કપડાની ડાય જે છે એ થઈ ગઈ. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 8. પ્રશ્ન 8 ની અંદર આપણને આપેલું છે કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો ને તેમના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ પણ લખો. હવે 2 થી ને 12 સુધીનું કીધું છે, 2 અને 12 ની વચ્ચે નહીં પણ 2 અને 12 સુધીની. તો 2 અને 12 સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લખી લઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ આપણે શીખી ગયા છે. તો 2 થી અને 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ લખીએ. તો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 2 થી ને 12 સુધીની વચ્ચે કીધી હોત તો આપણે 2 ને મૂકી દે પણ આપણને 2 થી ને 12 સુધીનું એવું કહેલું છે. તો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એમાંથી આપણને અવિભાજ્ય સંખ્યાઓ, તો કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો આપણને ખ્યાલ છે કે જેને માત્ર એક જ અવયવ અને સંખ્યા પોતે એમ બે અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા છે. તો 2 3 5 7 અને 11 તો કુલ જે સંખ્યાઓ જે છે અવિભાજ્ય સંખ્યાઓ, તો અવિભાજ્ય સંખ્યાઓ કુલ અને કુલ સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 5 અને 1 2 3 4 5 6 તો 6 ને 5 કુલ કેટલી થઈ ગઈ 11. તો આપણે કહી શકીએ અવિભાજ્ય સંખ્યાઓ કેટલામાં ભાગની છે અવિભાજ્ય, તો કે 5 ના છેદમાં 11, કે 5/11 ભાગની જે છે એ આપણી અવિભાજ્ય સંખ્યાઓ થશે. નેક્સ્ટ આપણે પ્રશ્ન 9 લઈએ. તો પ્રશ્ન 9માં પણ આપણને એવું જ કીધેલું છે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે પણ લખો. તો આપણને 102 થી 113 સુધીની સંખ્યાઓ લખીએ તો 102 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લઈ લીધી. હવે એની વચ્ચે આપણને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો 103, ત્યાર પછી 107, 113 બરાબર છે. ટોટલ આપણે 4 સંખ્યાઓ જે છે એ આપણને અવિભાજ્ય સંખ્યાઓ જે મળશે. એકસો ત્રણ એકસો સાત એકસો નવ અને એકસો તેર આમ આપણને કુલ 4 સંખ્યાઓ જે છે અવિભાજ્ય સંખ્યાઓ મળશે. અને કુલ આપણી સંખ્યાઓ કેટલી છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો કુલ જે છે 12 સંખ્યાઓ છે અને એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ જે છે કેટલી છે 4 અને કુલ 12 સંખ્યા. તો કેટલામાં ભાગની થઈ કે 4/12 ભાગની અવિભાજ્ય સંખ્યાઓ મળશે. નેક્સ્ટ આપણને પ્રશ્ન 10 આપેલો છે કે આપેલ વર્તુળમાં ચોકડી છે એ અપૂર્ણાંક શું છે.
तो कि चोकड़ी है ये अपूर्णांक केटला छे के कुल केटला छे के आठ वर्तुळ छे, चोकड़ी में केटली संख्या छे चार, तो चार ना छेद में आठ। तो आज अपूर्णांक जे छे ए आपणने चोकड़ी आपेल वर्तुळ जे छे ए अपूर्णांक जे छे चार ना छेद में आठ अपूर्णांक छे। नेक्स्ट प्रश्न अगियार जोईए तो क्रिस्टीन जे छे ए क्रिस्टीन ने एना जन्मदिवस पर सीडी प्लेयर मळ्युं हतुं, तो सीडी प्लेयर जे छे एने गिफ्ट में एना बर्थडे गिफ्टनी पार्टी हती तो बर्थडे गिफ्ट में एने ए मळेलो हतो। तेणे ए त्रण सीडीएस प्लेयर खरीदेली हती अने बीजी पांच एने भेट में मळी। एना द्वारा खरीदी करेल सीडीनी संख्या जे छे अने भेट में मळेल सीडीएसनी संख्या छे ए कुल सीडीएसनी संख्यानो केटलामो अपूर्णांकनो भाग छे। तो पहेला एने खरीदी करेल सीडीएस प्लेयर केटली हती, खरीदी करेल सीडीएस नी संख्या केटली छे त्रण, त्यार पछी एने भेट में मळेली सीडीएस केटली छे पांच, तो आम कुल केटली थई गई आठ, बराबर। हवे एमां आपणने कीधेलू छे के भेट में मळेल सीडीएसनी कुल संख्यानी सीडीएसनी संख्यानो केटलामो भाग छे, तो आपणने ख्याल आवी जशे के आठमांथी पांच जे छे ए भेटमां मळेल छे अने कुल जे छे आठ छे, तो के पांच अष्टमांश भागनी सीडीएस जे छे एने भेटमां मळेल અપૂર્ણાંકની સંખ્યામાં છે, ભેટમાં મળેલ ભાગ છે, કુલ જે સંખ્યા છે એમાંથી ભેટમાં મળેલ સંખ્યા જે છે કેટલી હતી પાંચ હતી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 7.1 એ અપૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 7.1 જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ આવતા લેક્ચર્સની અંદર આપણે નવો ટોપિક જે છે આપણો પ્રયત્ન કરો એ લેશું। તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય સ્વામિનારાયણ।